સુરેન્દ્રનગરમાં દર્દીઓનો વિડિયો વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો. ઓક્સિજન મુદ્દે બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. વૃદ્ધ દર્દીઓના ઓક્સિજન હટાવતા આ મુશ્કેલી થઈ. કોંગ્રેસ શહેર પ્રમુખ કમલેશ કોટેચાએ હોસ્પિટલના સિવિલ સર્જન સાથે વાત કરી અને ઓડિયો ક્લિપ વાયરલ કરી. કોવિડના દર્દી સાથેની ઓડિયો ક્લિપ પણ વાયરલ કરવામાં આવી. તો સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી બહાર આવી અનેક કોવિડ દર્દીઓ મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા. સિવિલ સર્જને અમને એવી વાત કરી છે કે ગાંધી હોસ્પિટલમાંથી તમામે તમામ દર્દીઓને કે જેને ઓક્સિજનની તકલીફ છે તેઓને ટીબીમાં ટ્રાન્સફર કરવાના છે. આ બાબત અમે રાજકીય આગેવાન તરીકે વસેટિયન સાહેબને વાત કરતા વસેટિયન સાહેબે ઉદ્ધતાપૂર્વક અમને એવું કીધું કે આ તમારો વિષય નથી. દર્દીઓના વિડીયો વાયરલ થયા છે. ઓક્સિજનની અછત હોવાને કારણે તેમને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. ઓક્સિજન મુદ્દે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તો વૃદ્ધોના ઓક્સિજન હટાવતા મુશ્કેલી ઊભી થઈ છે. તો આખરે કુલ કેટલો ઓક્સિજનનો જથ્થો સિવિલ હોસ્પિટલમાં છે? જો સિવિલ હોસ્પિટલની અંદર ઓક્સિજનની જો કમી હોય તો ત્યાં અંગે શા માટે પહેલેથી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી? કોંગ્રેસ શહેર પ્રમુખ કમલેશ કોટેચાએ હોસ્પિટલના સિવિલ સર્જન સાથે વાત કરી અને ઓડિયો ક્લિપ પણ જે વાયરલ થઈ છે, કોવિડના દર્દી સાથેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ. સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી બહાર આવી. અનેક કોવિડ દર્દીઓ એ મેડિકલ હોસ્પિટલમાં છે કે જેમને ટ્રાન્સફર કરવામાં આવ્યા. હવે વાત કરીશું કોરોનામાં કૌભાંડની. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોરોના વાયરસમાં વપરાતા ઇન્જેક્શનનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. COVID-400 mg ઇન્જેક્શનનું 4.54 લાખનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થિયોસ ફાર્માસ્યુટિકલના સંચાલક સચિન પટેલ તેમજ ઝાયડસ કેડિલા કંપનીના સૌરાષ્ટ્રના MR રજનીકાંત ફળદુની ધરપકડ કરવામાં આવી. સમગ્ર મામલે ઇન્જેક્શનનો જથ્થો કોને વહેંચવામાં આવ્યો તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં પોલીસે વેદાંત હોસ્પિટલના ડોક્ટર અનવરભાઈ કોઠિયાની પૂછપરછ હાથ ધરી છે. રાજકોટમાં આવા કૌભાંડના એક જ દિવસમાં 2 ગુના દાખલ થયા. પ્રથમ ગુનામાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે વપરાતા રેમડેસિવીર નામના ઇન્જેક્શનની કાળાબજારી થતા હોવાના મામલે દેવ્યાની ચાવડા સહિત 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તો આરોપીઓ દ્વારા 4,800 રૂપિયાની મૂળ કિંમતના ઇન્જેક્શન 10,000 રૂપિયામાં વેચતા હોવાનું ખુલ્યું. 5 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી હિંમતભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં કાર્યરત છે અને એવામાં ઇન્જેક્શન કાળાબજારીનું પગેરું સરકારી હોસ્પિટલ સુધી પહોંચ્યું છે. આઈડિયલ કંપની જે છે એના પાસેથી, ન્યુ આઈડિયલ કંપની છે એના પાસેથી ખરીદી કરવામાં આવેલ છે અને એને ચેક થ્રુ પેમેન્ટ પણ કરવામાં આવેલ છે. આ વસ્તુ બતાવતા ડ્રગ ઇન્સ્પેક્ટર સાહેબે અમને કીધું કે ભાઈ આ તો તમારું બોગસ બિલ બનેલું છે, તો એના માટે તમે શું કરવા માંગો છો? એટલે અમે એમને લેખિતમાં જાણ કરી કે ભાઈ આ બિલ અમારા નામે ખોટું બોગસ બનાવવામાં આવેલ છે અને આની અમને કોઈ જાણ છે નહીં, અને આ થિયોસ કંપની જે છે, થિયોસ ફાર્માસ્યુટિકલ, એની પાસેથી અમે કોઈપણ જાતની દવાની લેવડ દેવડ કરેલ નથી. ત્યારબાદ અમે ફરિયાદી બની અને ક્રાઇમ બ્રાન્ચમાં અમે આની ફરિયાદ નોંધાવેલ. રાજકોટ ઇન્જેક્શન કૌભાંડ મામલો કે જ્યાં વેદાંત હોસ્પિટલનું નિવેદન સામે આવ્યું છે, થિયોસ ફાર્મા પાસેથી નથી ખરીદ્યા ઇન્જેક્શન. 4.54 લાખના 110 ઇન્જેક્શનનું કૌભાંડ વેદાંત હોસ્પિટલના નામે બનાવ્યા હતા. પરમ દિવસે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે રેડ પાડવામાં આવી અને જાણવા મળ્યું કે અમુક ડિસ્ટ્રીબ્યુટર્સ અને અમુક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ રેમડેસિવીર ઇન્જેક્શનના બાબતે અમુક કાળાબજારીને એવું બધું કરી રહ્યા હતા,
तो ते मामले पोलिस कमिश्नर साहेबे आ बाबते फरियादे दाखल करी छे अने एनी ऊंडी तपास पण करवामां आवशे अने एमां जे कोई पण संडोवायेला हशे कदाच सरकारी तंत्र में पण कोई कर्मचारी के कोई मेडिकल स्टाफ नी संडोवणी एमां निकळशे तो एनी सामे पण स्ट्रिक्ट पगला लेवामां आवशे अने कार्यवाही करवामां आवशे।